કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પત્રકારો અંગે બોલતા જવાહર ચાવડા શાલીનતા ચૂક્યા છે. જવાહર ચાવડાએ પત્રકારોના સવાલ અંગે ટિપ્પણી કરતા ભાન ભૂલ્યા અને બફાટ કર્યો છે. જવાહર ચાવડાના નિવેદનથી પત્રકાર જગતમાં ભારે રોષ જોવા મળ્યો છે. વિવાદ બાદ જવાહર ચાવડાએ સ્પષ્ટતા કરી કે મારો કોઈ ખરાબ ઈરાદો નહોતો. જવાહર ચાવડાએ કહ્યું ઈરાદો ખરાબ નહોતો, પરંતુ તળપદી ભાષાનું બહાનું આપી લૂલો બચાવ જવાહર ચાવડાએ કર્યો છે. પત્રકારમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી ભાજપમાં શું મળે. હજી પત્રકારો પૂછે છે કે સેના માટે ગયા, તમને હું વાંધો. મેં કહું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં અહીંયા. પત્રકારમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી ભાજપમાં શું મળે. હજી પત્રકારો પૂછે છે કે સેના માટે ગયા, તમને હું વાંધો. મેં કહું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં અહીંયા. પત્રકારમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી ભાજપમાં શું મળે. હજી પત્રકારો પૂછે છે કે સેના માટે ગયા, તમને હું વાંધો. મેં કહું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં અહીંયા. તો પત્રકારો અંગે બોલતા જવાહર ચાવડા શાલીનતા ચૂક્યા છે. જે શબ્દો તમે સાંભળ્યા તે જવાહર ચાવડાના હતા. તેવો આહિર સમાજનું સંમેલન હતું, તેમાં તેમણે આ નિવેદન આપતા બોલ્યા કે વાંધો તારા બાપને હતો જ નહીં. આ પ્રકારના શબ્દ પ્રયોગ જવાહર ચાવડા દ્વારા કરવામાં આવ્યો અને બાપ શબ્દનો જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો પત્રકારો માટે, તેને લઈ પત્રકાર જગતમાં પણ રોષ છે. કારણ કે પત્રકારના એક સામાન્ય સવાલ, સ્વાભાવિક છે કે જ્યારે તેઓ પક્ષપલટો કર્યો છે ત્યારે પત્રકારો તેમને સવાલ કરે કે તેઓ એ પક્ષપલટો શા માટે કર્યો. તેમના જવાબમાં તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. ફરી એક વખત સાંભળીએ કે જવાહર ચાવડા શું બોલ્યા. સૌથી મોટો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી ભાજપમાં શું મળે. હજી પત્રકારો પૂછે છે કે સેના માટે ગયા, તમને હું વાંધો. મેં કહું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં અહીંયા. પત્રકારમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી ભાજપમાં શું મળે. હજી પત્રકારો પૂછે છે કે સેના માટે ગયા, તમને હું વાંધો. મેં કહું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં અહીંયા. તો પત્રકારો અંગે વાતચીત કરતા જવાહર ચાવડાએ આ નિવેદન આપ્યું છે અને તેઓ ભાન ભૂલ્યા છે. પત્રકારોએ તેમને સવાલ પૂછ્યો, તેના અંગે ટિપ્પણી કરતા બેફામ શબ્દ પ્રયોગ તેમણે કર્યો છે અને જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું તો તેઓ લૂલુ બચાવ કરી રહ્યા છે, તળપદી ભાષાનું બહાનું આપી. કેબિનેટ મંત્રી બનેલ જવાહર ચાવડા એક મંત્રી પદના નેતાને, એક મંત્રી કક્ષાના માણસને આ પ્રકારનો શબ્દ પ્રયોગ કરતા પણ શરમ નથી આવતી અને શરમજનક નિવેદન તેમણે આપ્યું છે અને પત્રકાર જગતમાં પણ તેનાથી રોષ જોવા મળ્યો છે. જવાહર ચાવડા બોલે છે કે વાંધો તારા બાપને હતો જ નહીં. આ પ્રકારના જે શબ્દ પ્રયોગ જવાહર ચાવડા દ્વારા કરવામાં આવ્યા, એક કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવ્યા અને એ પણ પત્રકારો માટે કે જે જનતા માટે કામ કરે છે. પત્રકારોએ તેમને સામાન્ય સવાલ પૂછ્યો કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાનું કારણ શું, શું વાંધો કોંગ્રેસમાં. આવા સામાન્ય પ્રશ્ન અંગે ટિપ્પણી કરતા આટલી ખરાબ ભાષામાં તેમણે જવાબ આપ્યો અને જવાહર ચાવડાએ જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું અને પોતાના શબ્દોની શાલીનતા પણ તેઓ અહીંયા ચૂક્યા છે. શબ્દો તો ઠીક, પોતાનું જે પદ છે, પોતાનો જે હોદ્દો છે તેની પણ તેઓ ગરિમા ચૂક્યા છે અને એક મંત્રી કક્ષાના માણસ, એક કેબિનેટ મંત્રી આ પ્રકારનું નિવેદન આપે તે ખરેખર ખૂબ જ શરમજનક વાત છે. વિવાદાસ્પદ નિવેદન બાદ જવાહર ચાવડાએ સ્પષ્ટતા કરી કે મારો ઈરાદો ખરાબ ન હતો, પરંતુ જે શબ્દ પ્રયોગ તેમણે કર્યો તે બિલકુલ અણછાજે તેવો છે અને એક મંત્રી આ પ્રકારનું અણછાજતું વર્તન કરે એ પણ પત્રકારો માટે આ પ્રકારનો શબ્દ પ્રયોગ કરે તે પણ ખૂબ જ શરમની વાત છે. પત્રકારો વિશે ટિપ્પણી કરતા પોતાની શાલીનતા તેઓ ચૂક્યા છે અને અહીંયા તેઓએ જે પ્રમાણે બફાટ કર્યો છે, પત્રકારોનું નામ લઈ અને કહ્યું છે અને છેલ્લે તેઓ બચાવ કરે છે કે મારો ઈરાદો ખરાબ ન હતો, પરંતુ જે શબ્દ પ્રયોગ તેમણે કર્યો તે કેટલો યોગ્ય છે. એક મંત્રી તરીકે આ પ્રકારના શબ્દો પત્રકારો માટે તેઓ વાપરી રહ્યા છે. વરિષ્ઠ પત્રકાર ડોક્ટર હરિ દેસાઈ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હરિભાઈ, જવાહર ચાવડા જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે પત્રકારો સામાન્ય તેમને સવાલ કરી રહ્યા છે કે કોંગ્રેસમાં વાંધો શું હતો, ત્યારે આ પ્રકારનું જે ભાષા જવાહર ચાવડા દ્વારા ઉચ્ચારવામાં આવી કેટલું યોગ્ય, એક મંત્રી કક્ષાનો માણસ આ પ્રકારની શબ્દ પ્રયોગ કરે. મને એવું લાગે છે કે જવાહરભાઈ આમ બહુ સોજ્જો માણસ છે, સારો માણસ છે, પણ આવી ભાષા છે ને એ એક મંત્રી તરીકે જ નહીં, એક માણસ તરીકે પણ શોભતી નથી.
મંત્રી તો પછી વાત છે, પહેલા તો ધારાસભ્ય છે, શિક્ષણવિદ છે, શિક્ષણ શાસ્ત્રી છે, કેળવણીની ઘણી બધી સંસ્થાઓ ચલાવે છે, ધંધો કરે છે, અબજોપતિ છે. અને એ જો નરેન્દ્ર મોદીને માટે નંદો શબ્દ વાપરતા હોય અને નંદાનો ડાયલોગ કહેતા હોય તો પત્રકારો માટે આવી ભાષા વાપરે તો એનું મને આશ્ચર્ય નહીં થાય, પણ એમને શોભે નહીં. મંત્રી થયા પછી એક ગરિમા જાળવવી જોઈએ ભાષાની, અને પત્રકારોને વિશે એલથેલ બોલીને તાળીઓ પડાવવી એ મને લાગે છે આજકાલ ફેશન બની ગઈ છે. પત્રકારોએ પણ આને ગંભીર રીતે લેવું જોઈએ, અને પત્રકારોની ફરજ છે કે જે પ્રશ્નો કરવા હોય એ કરવાના. એમાં છે ને તમે એમની ઠીકડી ઉડાવો કે એમના જવાહરભાઈ પત્રકારોના બાપ થવાની કોશિશ કરતા હોય તો મને લાગે છે એને માફી માંગવી જોઈએ. બિલકુલ, એમણે પછી લૂલો બચાવ કરતા એવું કહ્યું કે આ તો તળપદી ભાષા હતી એટલા માટે બોલ્યો, પરંતુ ભાષાનો વિવેક ચોક્કસ તેઓ ચૂક્યા છે. નહીં નહીં, ભાષાનો વિવેક ચૂક્યા છે એટલું જ નહીં, નંદો કરી, નંદાનો જે આખું પાત્ર વર્ણન એમણે કરેલું જાહેર સભાઓમાં કોંગ્રેસમાં હતા ત્યારે નરેન્દ્ર મોદીને નંદો જાહેર કર્યા તો એ તળપદી ભાષાનો બચાવ આમાં ન થઈ શકે. માને મા જ કહેવાય, મારા બાપની વહુ ન કહેવાય. અને જવાહર જેવા ભણેલા ગણેલા માણસને આટલું તો ભાન હોવું જોઈએ, પેથલજીની ઇજ્જત કરવી જોઈએ. પેથલજીની એક ગરિમા છે એમના બાપાની. બિલકુલ, અને પત્રકારો વિશે પણ તેમણે જ્યારે આ પ્રકારનો શબ્દ પ્રયોગ કર્યો તે પણ શરમજનક છે. ઓફકોર્સ વળી, અને એટલા માટે જવાહરે કોઈ ખુલાસા કરવાને બદલે માફી માંગવી જોઈએ અને ભવિષ્યમાં આવું ફરીને ન કરે એ માટે તેને ખાતરી આપવી જોઈએ. પત્રકારોએ પણ આ બાબતને બહુ જ ગંભીર રીતે લેવી જોઈએ. પત્રકારોને ગાળ બોલવાની ફેશન થઈ ગઈ છે. પત્રકારો અનુકૂળ લખે, પબ્લિક રિલેશનનું લખે તો એમને વાહવાહી થાય, જો એમને પ્રતિકૂળ પ્રશ્નો આવે, સરકારને પ્રશ્નો થાય, જે સત્તામાં હોય એને જ પ્રશ્નો થાય, અને એવું થાય ત્યારે પત્રકારોને ગાળ બોલવાની ફેશન પડી ગઈ છે. મને લાગે છે કે આ બહુ જ ગંભીર બાબત છે, અને સત્તામાં બેઠેલા લોકો આવું કે ત્યારે તેને વધારે ગંભીરપણે લેવું જોઈએ. બિલકુલ હરીભાઈ, આભાર વાતચીત કરવા માટે. તો ખૂબ જ હરીભાઈ જે પ્રમાણે વાત કરી કે ભાષાનો વિવેક તો ચૂક્યા છે, સાથે પત્રકારો જ્યારે તેમને જનતા માટે સવાલ પૂછે છે, જ્યારે તેમના અનુકૂળ સવાલ પૂછવામાં આવે ત્યારે પત્રકારો સારા લાગે છે, અને પત્રકારો જ્યારે જનતા માટે તેમને પ્રતિકૂળ સવાલ કરે ત્યારે પત્રકારો માટે આ પ્રકારનો વાણીવિલાસ થાય છે. જયવંત ત્રિવેદી પણ વરિષ્ઠ પત્રકાર છે, તેઓ પણ મારી સાથે જોડાયા છે. જયવંતભાઈ, જવાહર ચાવડાએ પત્રકારો અંગે જે પ્રમાણે ટિપ્પણી કરી છે, કેટલું શરમજનક એક પત્રકાર માટે આ પ્રકારની ટિપ્પણી! આ બહુ જ આઘાતજનક અને શરમજનક બાબત છે કે કેબિનેટ મંત્રી કક્ષાના વ્યક્તિ પત્રકારો માટે આ પ્રકારના વિધાનો કરે. આ ભારતીય જનતા પાર્ટી માટે કાયમી પરંપરા રહી છે માધ્યમો પ્રત્યે તોછડાય, માધ્યમો પ્રત્યે ઉજ્જતાય નહીં. પરંતુ જવાહર ચાવડા જે તો ભાજપમાં હમણાં જોડાયા છે અને જોડાતા વેત એમણે ભાજપ રંગ ધારણ કરી લીધો, એ ખરેખર બહુ આઘાતજનક છે. પત્રકારો માટે જ્યારે જ્યારે આ પ્રકારના વિધાનો થતા જ રહે છે, હજુ એ પત્રકારના રહસ્યમય મૃત્યુ માટે પત્રકારોએ આટલી કરવા છતાંય કેસ ઉકેલાયો નથી. અત્યારે કેબિનેટ મંત્રી પણ આ પ્રકારની ભાષા વાપરી રહ્યા છે. આ માટે જવાહર ચાવડાએ જ નહીં પરંતુ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ માધ્યમોની માફી માંગવી જોઈએ અને સ્પષ્ટતા કરવી જોઈએ, પોતાના કાર્યકરોને, નેતાઓને, મંત્રીઓને તાકીદ કરવી જોઈએ કે માધ્યમો માટે આ પ્રકારના વિધાનો ન થાય. લોકશાહીમાં પ્રસાર માધ્યમોની એક જવાબદારી છે, એની એક આવશ્યકતા છે. પ્રસાર માધ્યમો તમને સવાલ કરે છે એટલે એ વિપક્ષ નથી થઈ જતા, તમે એને વિપક્ષની બરોબરીમાં મૂકીને એમને શા માટે મનફાવે એ પ્રકારના શબ્દ પ્રયોગો ન કરી શકો. આવું માધ્યમોએ હવે દરેક રાજકીય પક્ષોને કહેવાનો સમય પાકી ચૂક્યો છે. બિલકુલ ધેવતભાઈ, આભાર વાતચીત કરવા માટે. વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ પણ અમારી સાથે જોડાયેલા છે. દિલીપભાઈ, જવાહર ચાવડાએ પણ જે પ્રમાણેનો વાણી વિલાસ, જે પ્રમાણેની ટિપ્પણી પત્રકારો માટે કરી છે, અને વારંવાર આવું થાય છે જ્યારે પણ કોઈ પણ નેતાને જનતા માટે તેમનો પ્રતિકૂળ સવાલ પૂછવામાં આવે ત્યારે પત્રકારો પર ગમે તે ટિપ્પણી કરી દેવામાં આવે છે, કેટલું આઘાતજનક જનતા માટે, પત્રકારો માટે અને આપણી લોકશાહી માટે! સામાન્ય રીતે તમે જુઓ, જવાહર ચાવડા જ્યાં સુધી ભારત ભાજપમાં જોડાયા નતા, કોંગ્રેસમાં હતા, ત્યાં સુધી એનું વર્તન એકદમ સૌમ્ય દેખાતું હતું. પરંતુ આપણે જોયું છે કે જ્યારથી એ મિનિસ્ટર બન્યા છે ત્યારથી એનું વર્તન બદલાઈ ગયું છે, અને ખાસ કરીને પત્રકારો એમને પ્રશ્નો પૂછી રહ્યા છે ત્યારે એ પ્રશ્નો એમને પસંદ આવતા નથી. કોઈ પણ રાજકીય નેતાઓ જ્યારે પક્ષાંતર કરતા હોય છે, નીતિ નિયમો તોડીને જ્યારે બીજા પક્ષમાં જતા હોય છે, ત્યારે પત્રકારો સ્વાભાવિક પ્રશ્નો પૂછતા હોય છે, અને એ સહન થઈ શકતું નથી જવાહર ચાવડાથી.
આ પહેલા પણ એને અગાઉ ઘણી વખત આવા પ્રકારના વર્તન પણ કરેલા છે. આવું વર્તન તો કોઈ પણ રીતે ચલાવી લેવાય નહીં. પત્રકારો એની ફરજ બજાવે છે અને પત્રકારો પોતાના માટે પ્રશ્ન નથી પૂછતા, લોકો માટે પ્રશ્ન પૂછી રહ્યા છે. ત્યારે કમસે કમ કોઈ પણ રાજકીય નેતાઓ હોય એને ઉશ્કેરાવું ન જોઈએ. આ પહેલા પણ આપણે જોયું હતું કે પોરબંદરમાં, જૂનાગઢની બાજુમાં પોરબંદરમાં પણ બાબુ બોખીરે આ પ્રકારનું પત્રકારો સાથે વર્તન કરેલું હતું. તો જે ભારતનું ભાજપનું જે કલ્ચર બની રહ્યું છે, પત્રકારોને ઓખડવા, પત્રકારોને મટકરી ઉઠાડવી, એના પ્રશ્નોના જવાબો ન આપવા, આ જે ઘટનાઓ બની રહી છે ગુજરાતમાં છેલ્લા આપણે જોઈએ છીએ 12-13 વર્ષથી, એ ખતરનાક હદ ઉપર હવે જઈ રહી છે. અને ખાસ કરીને વિજય રૂપાણીએ આ પરિસ્થિતિના અંકુશ લાવવો જોઈએ. પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી છે, એને અત્યારે તમામને સૂચના આપવી જોઈએ કે પત્રકારો સાથે સૌમ્યતાપૂર્વક વર્તન કરે અને કમસે કમ એની સાથે ઉદ્ધતાય ભર્યું વર્તન તો ન જ કરે. જવાબ આપવા ન આપવા એ એની મનની મરજી છે, પણ પત્રકારો તો પ્રશ્નો પૂછશે જ, આજે નહીં પણ આવતીકાલે. આપણે જોયું છે અમદાવાદમાં પણ એક પત્રકારની હત્યા કરી દેવામાં આવી છે. આવા જ મામલાઓમાં જ્યારે સંસદ સભ્યોને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ત્યારે એમની પણ એ જ રીતે હત્યા કરી દેવામાં આવી છે. તો આ જે ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે એ અત્યંત ગંભીર છે અને આના માટે જો સરકાર હજુ સાવચેત નહીં બને તો ગુજરાતમાં લોકશાહી સદંતર ખતમ થઈ જશે. 144ની કલમ લગાવીને અમે ગુજરાતને તો ગુજરાતમાં લોકશાહી તો ખતમ કરી દીધી હતી આ રૂપાણી સરકારે અને નરેન્દ્ર મોદીની સરકારે, પરંતુ હવે આ જે પરિસ્થિતિ છે એ હદ બહાર જઈ રહી છે અને નવા રાજકીય પક્ષોના જયારે પક્ષાંતર થઈ રહ્યા છે, નેતાઓ જયારે ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આ સ્થિતિ કમસે કમ એ સૌજન્યપૂર્વક હોવી જોઈએ, એ હજુ દેખાતું નથી. બિલકુલ દિલીપભાઈ, આભાર વાતચીત કરવા માટે. વરિષ્ઠ પત્રકાર કૃષ્ણકાંત ઉનડક તમારી સાથે જોડાશે. કૃષ્ણકાંત, જવાહર ચાવડાએ જે પ્રમાણે ટિપ્પણી પત્રકાર ઉપર કરી છે, તેમની મંત્રીપદની ગરિમા તો તેમણે નથી જાળવી, પરંતુ સાથે સાથે જે પત્રકાર જનતા માટે કામ કરે છે તેના માટે આ પ્રકારની ટિપ્પણી કેટલી અયોગ્ય? બિલકુલ અયોગ્ય વાત છે. જવાહરભાઈ ચાવડા છે એ ઘણા સમયથી રાજકારણમાં છે, અત્યાર સુધી એમણે કોઈ એવું નિવેદન નથી કર્યું કે જેના કારણે થઈને પેલું થાય, પણ આ વખતનું નિવેદન ખરેખર દુઃખ થાય એ પ્રકારનું છે. કોઈ પણ નેતાએ છે ને બોલતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ શું બોલે છે, એની શું અસર હશે. ઘણી વખત એ સાહજિકતામાં બોલી જતા હોય છે, એના પરિણામો પણ વિચારવા જોઈએ. બીજી વસ્તુ, જર્નાલિઝમની રિલેટેડ વાત કરું તો જર્નાલિઝમ માટે આવું કંઈ છે એ નવું નથી. ઘણી વખત મને બી એક પત્રકાર તરીકે અનુભવો થયા છે કે આપણે જ્યારે કોઈને અણિયારા સવાલો પૂછીએ ત્યારે એ નારાજગી થતા હોય છે. ઘણી વખત તો ત્યાં સુધી ઘણા પત્રકારોને અનુભવ છે કે એને ગાળો દીધી હોય કે ધમકી આપી હોય, તો એનાથી કંઈ પત્રકારત્વને બહુ ફેર પડતો નથી. પત્રકારોને એવા અનુભવો થયા જ હોય છે. સવાલ એ છે કે એનાથી જે રાજકારણી હોય છે એની ઇમેજને કેટલી અસર પહોંચતી હોય છે. હવે આવા પ્રશ્નોથી ઇરિટેટ ન થવું જોઈએ. અને અત્યારે એવું છે કે કોઈને કંઈ પ્રશ્ન પૂછીને જરા કંઈ એને ન ગમતું હોય તો એને તરત પ્રોબ્લેમ થાય છે. સાહજિકતા જે હોવી જોઈએ એ સાહજિકતા આજના રાજકારણીઓમાં બહુ જ મિસિંગ લાગે છે અને આવું ન હોવું જોઈએ. અને મહત્વની વાત એ છે કે માનો કે બોલાઈ ગયું તો પણ એને એ પ્રકારે પછી માફી માંગ, ઘણાથી બોલાઈ જતું હોય છે અને એ લોકો પછી માફી નહીં માગતા હોય છે કે ભાઈ મારો આવો ઈરાદો નહોતો. એની બદલે એમણે આના એના અનુસંધાને પણ જે વાત કરી છે એ બિલકુલ યોગ્ય નથી. જવાહર ચાવડાની છાપ છે એ મેચ્યોર્ડ પોલિટિશિયન તરીકેની છે. આપણે આશા એટલી જ રાખીએ કે બીજી વખત આવું એના મોઢેથી ન નીકળે. અને એમના માટે તકલીફ વાળું છે, કારણ કે તમે જે બોલતા હોય ને એનાથી તમારા સમાજમાં, તમારા મતદારોમાં એક ઇમેજ ઊભી થતી હોય છે, એક મેચ્યોરિટી દેખાતી હોય છે. આપણે જોયું છે કે નેશનલ લેવલના અને ઇન્ટરનેશનલ લેવલના ઘણા રાજકારણીઓનું પત્રકારો એવા એવા અણિયારા સવાલો પૂછે છે, છતાં બી એ બહુ સાહજિકતાથી જવાબ આપતા હોય છે. પત્રકારોનું કામ છે એ સવાલ પૂછવાનું છે, જવાબ ગમે એ મળે. એનાથી કોઈ પત્રકારે, ઠીક છે હવે આવું તો બનતું હોય છે, ઘણા પત્રકારોએ આનાથી બી ખરાબ અનુભવ થયા છે, પણ એ ઇમેજ છે કોઈ ચી છે, પત્રકારત્વને કાંઈ ફેર નથી પડ્યો. ફેર જવાહર ચાવડાને પડશે એમ. અને એણે આવું નિવેદન આપતા પહેલા બહુ વિચારવું જોઈએ કે એની શું અસર થશે. ઘણી વખત શું છે, માણસ રાજકારણી છે ને એ ટોળું જોઈ કે પોતાના જે બધા પેલા હોય મતદારો એને જોઈને ઉત્સાહમાં આવી જતા હોય છે અને નિવેદન મન થાય એવું કરી દેતા હોય છે, પણ એ સુધારી બી શક્ય થઈકા હોત, પણ એ પણ એને નથી કર્યું, એ ખરેખર દુઃખની વાત છે. બાકી આ પત્રકારોએ આને બહુ ગંભીરતાથી નહીં લેવાનું કે ભાઈ આવું તો થતું હોય છે, દરેક પત્રકારોને એવા અનુભવ થયા હોય છે. પત્રકારોનું તો કામ જ છે કે એને અણિયારા સવાલો પૂછવા, વધુ અણિયારા સવાલો પૂછવા.
બાકી જે રિએક્શન આપવાના છે એ તો જે તે રાજકારણીનું સ્તર નક્કી કરતા હોય છે. બિલકુલ, આભાર કૃષ્ણકાંતજી વાતચીત કરવા માટે. તો શાલીનતા ચોક્કસ જવાહર ચાવડા ભૂલ્યા, પરંતુ જ્યારે આ બાબતની સ્પષ્ટતા તેમની પાસે માંગવામાં આવી તો સ્પષ્ટતા માંગતી વખતે જવાહર ચાવડાએ માફી માંગવાની બદલે ત્યારે પણ તેઓ પત્રકારોને શીખ આપડતા જોવા મળ્યા અને દિલગીરી વ્યક્ત કરવાની બદલે સુફિયાની સલાહ તેઓ આપ્યા છે. મીડિયાને 3 સેકન્ડ જ ખટકી આ પ્રકારનો સવાલ પણ તેમણે કર્યો. એક તો પોતાના વાણી વિલાસ પર તેમણે અંકુશ નથી રાખ્યો અને જ્યારે તેમના વિશે સ્પષ્ટતા માંગવામાં આવી તો તેની વાણી વિલાસની માફી માંગવાને બદલે તેઓ જવાહરભાઈ પત્રકારોને શું કરવું તે શીખવતા જોવા મળ્યા. એમણે જે સ્પષ્ટતા કરી ત્યારના પણ જે વિડીયો સામે આવ્યો છે સાંભળીએ. તળપદી ભાષા છે, તળપદી ભાષા પ્રમાણે જ બોલેલો છું. કોઈ ઇન્ટેન્શન ખરાબ નહોતો વાત કરવામાં, પણ મારો પ્રશ્ન સૌથી મોટો એ છે કે મારા 20 મિનિટના પ્રવચનમાં તમને 3 સેકન્ડ જ દેખાય છે. વાય કાન્ટ પ્રેસ બી પોઝિટિવ? 19 મિનિટની વાત કરી એની કોઈ ચર્ચા નથી કરતો. 3 સેકન્ડની વાત તમને ખટકી કરવી ક્યાં અંશે વ્યાજબી છે? સમાજ ભવિષ્ય આપણે સુધારવું હશે તો પોઝિટિવની વાત આગળ વધારવી જ આપણા સમાજના હિતમાં છે. અમારે આ તળપદી ભાષા છે, તળપદી ભાષા પ્રમાણે જ બોલેલો છું. કોઈ ઇન્ટેન્શન ખરાબ નહોતો વાત કરવામાં, પણ મારો પ્રશ્ન સૌથી મોટો એ છે કે મારા 20 મિનિટના પ્રવચનમાં તમને 3 સેકન્ડ જ દેખાય છે. વાય કાન્ટ પ્રેસ બી પોઝિટિવ? 19 મિનિટની વાત કરી એની કોઈ ચર્ચા નથી કરતો. 3 સેકન્ડની વાત તમને ખટકી કરવી ક્યાં અંશે વ્યાજબી છે? સમાજ ભવિષ્ય આપણે સુધારવું હશે તો પોઝિટિવની વાત આગળ વધારવી જ આપણા સમાજના હિતમાં છે.